કોઈ તમને કહે છે કે લગ્નમાં હવે કુંડળી મેળાપ નહીં, ફિંગરપ્રિન્ટ લેવાશે, તો સ્વાભાવિક રીતે તમે બે વખત વિચાર ચોક્કસથી કરશો. પરંતુ આવું જ કંઈક રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 9 મહિના પછી રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જે સમૂહ લગ્નમાં 21 યુવક યુવતી સપ્તપદીના 7 ફેરા લેશે. પરંતુ જે યુવક યુવતી લગ્નના બંધનમાં બંધાશે તેમની કુંડળી નહીં, DMI એટલે કે ડર્મેટોગ્લેફિક્સ મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરાશે. આ ટેસ્ટ માટે 10 આંગળીના ફિંગરપ્રિન્ટ લેવાશે અને તેનું પરીક્ષણ તાઇવાનમાં કરાવાશે. જો કે આવું શા માટે કરાશે, આવો તે પણ જાણીએ આયોજકના મુખેથી જ. મીટિંગ કરાવું છું અને એને જે 7 ફેરા ફરવાની વાત છે એમાં અમે લોકો એના મમ્મી પપ્પાને બોલાવવાના છીએ અને જે મતલબ વધુ હોય એના પણ મમ્મી પપ્પાને બોલાવવાના છીએ. એના બધાના વિચારો અમે લોકો એ રીતે મેચ કરવાના છીએ કે બધાના વિચારો એક સાથે મળે અને આગળ જતા પ્રોબ્લેમ જ ન આવે લાઈફની અંદર અને એ લોકો સુખી સુખી સંસાર આગળ વધારે એવો અમારો અભિગમ છે. અહીં ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ થતો હશે કે આ ટેસ્ટ છે શું, તો આપને જણાવી દઈએ કે આ ટેસ્ટ 100 વર્ષ જૂનો છે. સૌપ્રથમ અમેરિકામાં 1920માં આ ટેસ્ટ અમલમાં આવ્યો હતો. વૈજ્ઞાનિક ડોક્ટર હેરોલ કિમિક્સ દ્વારા આ ટેસ્ટ પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં કુલ 3 પ્રકારની પેટન્ટના લોકોને ઓળખવામાં આવે છે, જેમાં ઈગલ પેટર્ન, પીકોક પેટર્ન અને આઉલ પેટર્નના લોકો હોય છે, જેને આ ટેસ્ટના માધ્યમથી ઓળખવામાં આવે છે અને ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના આયોજન પાછળનો હેતુ શું છે, આવો તે પણ જાણીએ આયોજકના મુખેથી. દીકરો છે એનામાં ગુસ્સો છે તો દીકરીમાં ગુસ્સાનું નોબ નથી તો એ ગુસ્સાને કઈ રીતે હેન્ડલ કરવો એના માટેની સરસ મજાની આપણને માહિતી આ DMIમાં મળે છે. ઉપરાંતમાં મિત્રો 46 પાનામાં આખે આખા દંપતીને સ્કેન કરી શકાય કે ભવિષ્યમાં તમારે કઈ વસ્તુને લઈને ઝઘડા થશે, કઈ વસ્તુને લઈને વિચાર ભેદ થશે, કઈ વસ્તુને લઈને મનભેદમાંથી મતભેદમાંથી મનભેદ થશે, આ બધી બાબતો DMI દ્વારા જાણી શકાય. મિત્રો એને લઈને આપણે આખે આખો એન્ટિક સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. સમયનું ચક્ર જેમ ફરી રહ્યું છે તેમાં દુનિયા પણ આધુનિક બનતી જઈ રહી છે અને આ આધુનિક દુનિયામાં વૈજ્ઞાનિક ઢબે મુશ્કેલીઓ અને સમસ્યાઓનું પહેલા જ લોકો સમાધાન શોધી લેતા હોય છે. ત્યારે જોવાનું એ રહેશે કે રાજકોટમાં આયોજિત સર્વ સમાજના સમૂહ લગ્નમાં DMIT નો કોન્સેપ્ટ કેટલો કારગત નીવડે છે. શનિ મૈયડ, BTV ન્યૂઝ, રાજકોટ.